ગુડ મોર્નિંગ મારા વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજા માનો. હવે આજે આપણે ધોરણ 11 સાયન્સની અંદર બાયોલોજીના પ્રકરણ નંબર 8ની અંદર કોષીય અંગિકા એની અંદર કણાભ સૂત્ર અથવા તો માઇટોકોન્ડ્રિયાનો અભ્યાસ કરવાનો છે. હવે અત્યાર સુધી આપણે 4 કોષીય અંગિકા છે તેનો અભ્યાસ કર્યો. અંતઃકોષ્ઠછાળ, ત્યાર પછી આપણે જોઈ ગોલ્ગી પ્રસાધન, લાઇસોસોમ્સ અને રસાયણ. આ 4 અંગિકાઓ છે તે અંતઃપટલની તંત્ર છે તેનું નિર્માણ કરતી હતી. હવે ત્યાર પછીની અંગિકા છે કણાભ સૂત્ર માઇટોકોન્ડ્રિયા, તે અંતઃપટલની તંત્રનો ભાગ નથી. તો આપણે જોઈએ કે સૌ પ્રથમ કણાભ સૂત્ર છે તેની શોધ કોને કરી અને કોષની અંદર કણાભ સૂત્ર છે તેને કોને જોઈ. મિત્રો, કોષની અંદર ઘણી બધી અંગિકાઓ આવેલી હોય છે, ઘણી બધી અંગિકાઓ છે તેનું હજી સંશોધન પણ થયેલું નથી. તમે સંશોધન કરો તો હું તો હવે આપણે જોઈએ કે કણાભ સૂત્ર તો આલ્ટમેન નામના વૈજ્ઞાનિક છે. આ આલ્ટમેને ઈસવીસન 1886ની અંદર સૌ પ્રથમ કણાભ સૂત્ર શોધ્યું. લખી લેજો કે કયા વૈજ્ઞાનિકે શોધ્યું છે. આલ્ટમેને ઈસવીસન 1886ના સૌ પ્રથમ કણાભ સૂત્ર શોધ્યું. અને આ આલ્ટમેન નામના વૈજ્ઞાનિક છે તેને જે કણાભ સૂત્રની શોધ કરી હતી એને કણાભ સૂત્રને બાયોબ્લાસ્ટ નામ આપ્યું. શું નામ આપ્યું હતું? બાયોબ્લાસ્ટ. ત્યાર પછી ગોન્ડા નામના વૈજ્ઞાનિક છે. ગોન્ડા નહીં, ગોન્ડા. તો ગોન્ડા નામના વૈજ્ઞાનિક છે તેને 1897ની અંદર અભિરંચિત કરી અને વધારે અભ્યાસ કર્યો અને કણાભ સૂત્ર એવું નામ આપ્યું. અને કણાભ સૂત્ર છે તેને જે અભિરંચકથી અભિરંચિત કરવામાં આવે છે એ અભિરંચકનું નામ છે જેમ્સ ગ્રીન. અભિરંચકનું નામ છે જેમ્સ ગ્રીન. આ અભિરંચકથી તેને અભિરંચિત કરવામાં આવે છે. પેલા વૈજ્ઞાનિક હતા આલ્ટમેન. આલ્ટમેન નામના વૈજ્ઞાનિકે સૌ પ્રથમ કણા સૂત્રની શોધ કરી અને એને બાયોગ્લાસ નામ આપ્યું. ત્યાર પછીના વૈજ્ઞાનિક છે ગોન્ડા. ગોન્ડા છે તેને શું નામ આપ્યું? કણાભ સૂત્ર. હવે આગળ જોઈએ કે કણાભ સૂત્રની રચના. કણાભ સૂત્રને જ્યાં સુધી વિશિષ્ટ અભિરંજિત કરવામાં નથી આવતું ત્યાં સુધી માઇક્રોસ્કોપ દ્વારા તેને નિહાળી શકાતું નથી. એટલે કે કણાભ સૂત્ર છે તેને આપણે માઇક્રોસ્કોપની અંદર જોવું છે, તેને સરખી રીતે રંગવું પડે છે. અભિરંચિત કરવું એટલે કે તેને રંગવું પડે છે. જો આપણે તેને વિશિષ્ટ રીતે અભિરંચિત ન કરીએ તો એને માઇક્રોસ્કોપમાં નિહાળી શકાતું નથી, એટલે કે જોઈ શકાતું નથી. કણાભ સૂત્રને ચોક્કસ રીતે એને રંગવું પડે છે, સરખી રીતે રંગશું તો તેને માઇક્રોસ્કોપમાં જોઈ શકાય છે. અમુક હોય ને ક્લાસમાં એવા કે આપણે ગમે તેટલું હસાવીએ તો હસે જ નહીં. તેને આપણે હસાવવા હોય ને તો શું કરવું પડે? આમ કંઈક એવી વિશિષ્ટ ટ્રીક અપનાવવી પડે તો જ તે સ્માઇલ કરે ને હસે. તો એવી જ રીતે કણાભ સૂત્રનું એવું છે કે એને આમ જેવી તેવી રીતે આપણે એને અભિરંચિત કરીએ તો એ માઇક્રોસ્કોપમાં ન દેખાય. એને જો માઇક્રોસ્કોપમાં જોવું હોય તો આપણે વિશિષ્ટ અભિરંજક વાપરવા જોઈએ. અને એક અભિરંજકનું નામ મેં તમને કીધું કે જેનસ ગ્રીન. તો આ જેનસ ગ્રીન અભિરંજક છે તેની મદદથી સારી રીતે અભિરંજિત કરીએ, સારી રીતે તેને રંગીએ અને પછી એને માઇક્રોસ્કોપમાં જોઈ શકાય છે. પ્રત્યેક કોષમાં કણાભ સૂત્રોની સંખ્યા જુદી જુદી હોય છે. અન્ડરલાઇન કરજો કે દરેક કોષની અંદર કણાભ સૂત્ર છે તેની સંખ્યા કેવી જોવા મળે છે? જુદી જુદી જોવા મળે છે. એવું જરૂરી નથી કે એક કોષ છે તેની અંદર ખાલી એક જ કણાભ સૂત્ર આવેલું હોય, આવું જરૂરી નથી. અમુક કોષની અંદર એક હશે, અમુકમાં બે હશે, અમુકમાં વધારે હશે. આમ દરેક કોષ છે તેની અંદર જે કણાભ સૂત્રની સંખ્યા જુદી જુદી જોવા મળે છે. તો આ કણાભ સૂત્રની સંખ્યા છે તેનો આધાર કોષની દેહધાર્મિક ક્રિયાશીલતા પર છે. ખાસ અંડરલાઇન કરજો
કે કણા સૂત્ર છે જેનો આધાર કેના ઉપર રહેલો છે, કોષની દેહ ધાર્મિક ક્રિયાશીલતા ઉપર. હવે અગાઉ પણ મેં તમને કીધું હતું કે કોષ છે, સજીવ છે, તે દેહ ધાર્મિક ક્રિયા કરે છે. સજીવો છે દેહ ધાર્મિક ક્રિયા કરે છે તે કેના દ્વારા કરે છે, કોષ દ્વારા. એ દરેક કોષ દેહ ધાર્મિક ક્રિયા કરે છે તો એના કારણે સજીવો છે તેનું જીવન અસ્તિત્વમાં રહે છે. દેહ ધાર્મિક ક્રિયા એટલે કે પાચન છે, શ્વસન છે, રુધિરનું પરિવહન છે, ઉત્સર્જન છે, પ્રજનન છે, વૃદ્ધિ છે, હલનચલન છે, પ્રચલન છે, સભાનતા છે. તો આ દરેક ક્રિયાઓ છે તેને દેહ ધાર્મિક ક્રિયા કહે છે. પણાસૂત્ર છે તેની સંખ્યા કોષમાં કેટલી હોય છે તેનો આધાર કોષ છે તેની દેહ ધાર્મિક ક્રિયાશીલતા ઉપર રહેલો છે. એટલે કે જે કોષ વધારે પ્રમાણમાં દેહ ધાર્મિક ક્રિયા કરતું હશે તે કોષની અંદર કણાસૂત્ર છે તેની સંખ્યા કેવી હશે, વધારે હશે. ઉદાહરણ તરીકે કોઈ મજૂર છે તે અતિશય કામ કરે છે, મજૂરી કરે છે, અને કોઈ શેઠ છે કે જે દુકાન સંભાળે છે તો શેઠની એનર્જી છે તે કેવી થશે, ઓછી વ્યય થશે. જ્યારે મજૂર છે તેની એનર્જી કેવી વ્યય થશે, વધારે વ્યય થશે. મજૂરને વધારે ઉર્જાની જરૂર પડે છે, જ્યારે શેઠ છે તેને એટલી ઉર્જાની જરૂર પડતી નથી. તો સેમ એવું સજીવના કોષમાં પણ આવેલું હોય છે કે જે કોષોને વધારે કામ કરવું પડતું હશે એની અંદર કણાસૂત્ર છે તેની સંખ્યા વધારે હશે. જે કોષો છે તેની ઓછું કામ કરવું પડતું હશે તે ઓછા પ્રમાણમાં દેહ ધાર્મિક ક્રિયા કરતા હશે તો એની અંદર કણાસૂત્ર છે તેની સંખ્યા ઓછી હશે. તેનો આકાર અને કદમાં પણ નોંધનીય વિવિધતા જોવા મળે છે. એટલે કણાસૂત્રનો આકાર અને તેનું કદ છે તેની અંદર પણ નોંધનીય વિવિધતા, એટલે કે આપણે નોંધી શકીએ, આપણે નોંધ કરી શકીએ એટલી વિવિધતા જોવા મળે છે. અંડરલાઈન કરજો કણાસૂત્રના આકાર. તો તે રકાબી આકારના કે નળાકાર હોય છે. હવે કણાસૂત્ર છે તે બે આકારના જોવા મળે છે, રકાબી આકારના અથવા તો નળાકાર. આગળ કોષનો આકાર આવ્યો હતો, અહીંયા કણાસૂત્રનો આકાર છે. દરેક આકાર છે તે યાદ રાખજો કે કઈ અંગિકાનો કેવો આકાર છે તે. આગળ આપણે કોષનો આકાર જોયો હતો, અહીંયા આપણે જોઈએ છીએ કણાસૂત્ર એટલે કે માઇટોકોન્ડ્રિયાનો આકાર. તો કણાસૂત્ર છે તેના બે આકાર જોવા મળે છે, રકાબી આકાર એટલે કે રકાબી જેવું અને નળાકાર એટલે કે જે નળાકાર હોય છે તે આકારનું. પછી 0.2 થી 1 માઇક્રોમીટર એટલે કે સરેરાશ 0.5 માઇક્રોમીટર વ્યાસ અને 1 થી 4.1 માઇક્રોમીટર લંબાઈ ધરાવે છે. એ પણ આ સૂત્ર છે અને આપણે જોઈએ કે એની લંબાઈ એટલે કે એનો વ્યાસ કેટલો છે તે, સોરી એનો વ્યાસ એટલે કે એનો ડાયામીટર અને એની લંબાઈ. તો ધારો કે અંગિકા છે બરોબર, હવે છે આ છે તો એને એનું ડાયામીટર કહે છે એટલે કે એનો વ્યાસ કહે છે, અને જે આ છે તેને તેની લંબાઈ કહે છે. આમ જે કણાસૂત્ર છે તેનો ડાયામીટર છે તેનો વ્યાસ છે તે જોવા મળે છે 0.2 થી 1 માઇક્રોમીટર, 0.2 થી 1 માઇક્રોમીટર અને સરેરાશ છે 0.5 માઇક્રોમીટર. આ તેનો વ્યાસ થયો અને તેની લંબાઈ છે તે જોવા મળે છે 1 થી 4.1 માઇક્રોમીટર એટલે કે 1 થી 4.1 માઇક્રોમીટર લંબાઈ. દરેકની લંબાઈ યાદ રાખજો. આગળ સિસ્ટરની છે તેની પણ એબીટી અહીંયા આવે છે કણાસૂત્રની. એ સિવાય આગળ કોષો છે તેના પદ આવ્યા હતા એટલે કેટલા માઇક્રોમીટર છે તે યાદ રાખજો, અંડરલાઈન કરી લેજો. ત્યાર પછી જોઈએ કે દરેક કણાસૂત્ર બેવડી પટલમય રચના ધરાવે છે. કણાસૂત્ર છે તેની ફરતે કેટલા પટલ જોવા મળે છે, બે પટલ જોવા મળે છે. એટલે કે કોઈ પણ કણાસૂત્ર હશે, દરેક કણાસૂત્ર છે તે બે પટલની બનેલી રચના ધરાવે છે. એની અંદર સૌથી બહારનું પટલ છે તેને કહે છે બાહ્ય પટલ અને અંદરનું પટલ હશે તેને કહે છે અંતઃપટલ, કે જે તેના અવકાશને બે સ્પષ્ટ જલકૃત વિસ્તારો જેવા કે બાહ્ય કક્ષ અને અંતઃકક્ષમાં વિભાજિત કરે છે. હવે એનો અર્થ એવો થયો કે આ કણાસૂત્રની અંગિકા છે બરોબર, હવે એની ફરતે કેટલા પટલ આવેલા છે, બે, એમાં સૌથી જે બહારનું પટલ છે તે બાહ્ય પટલ અને અંદરનું પટલ છે તેને કહે છે અંતઃપટલ.
અહીંયા જે આ જોવા મળે છે તે પટલ બાહ્ય પટલ છે, અને જે આ પટલ છે તે અંતઃપટલ છે. તો પટલને કારણે કણાક સૂત્રની અંદર જે આવેલો જલકુદ વિસ્તાર છે એના બે ભાગ પડ્યા છે, બાહ્ય કોક્સ અને અંતઃકોક્સ. એટલે કે બહારના પટલમાં આવેલું બાહ્ય કોક્સ અને અંદરના પટલમાં આવેલો જલકુદ વિસ્તાર એટલે કે અંતઃકોક્સ. આમ બે પટલના કારણે કણાક સૂત્ર છે તેનો જે જલકૃત વિસ્તાર છે તે બે સ્પષ્ટ ભાગ બાહ્ય કક્ષ અને અંતઃકક્ષમાં વિભાજિત થાય છે, એટલે કે જુદા પડે છે. જેવી રીતે આપણે રૂમ છે તેની અંદર બે ઓરડા હોય છે, તો બે ઓરડાની વચ્ચે દિવાલ આવેલી હોય છે. આ દિવાલ શું કરે છે? બે ઓરડાને જુદા કરે છે, બે રૂમને જુદા કરે છે. તો એવી જ રીતે જે પણ આ સૂત્ર છે તેની અંદર આ પટલ આવેલા છે, બાહ્ય પટલ અને ત્યાર પછી અંતઃપટલ. તો એના કારણે બે અલગ અલગ વિસ્તારો છે તેની અંદર કણાકૂત્ર છે તેનો ભાગ વહેંચાય છે, બાહ્ય કક્ષ અને અંતઃકક્ષ. અંતઃકક્ષને આધારક કહે છે, અંડરલાઈન કરજો, મેટ્રિક્સ કે જે અંતઃપટલની અંદર આવેલો ભાગ છે. કક્ષ એટલે ટૂંકમાં ભાગ. તો અંતઃકક્ષ છે તેને આધારક કહે છે, અને બાહ્ય પટલ સળંગ અને કણાક સૂત્રની બાહ્ય સીમા રચે છે. એટલે કે બાહ્ય પટલ છે તે સળંગ જોવા મળે છે, અને તે કણાક સૂત્ર છે તેની જે બાહ્ય સીમા છે એટલે કે બાહ્ય હદ છે તેનું નિર્માણ કરે છે, તેની રચના કરે છે. અને જે અંતઃપટ છે એટલે કે અંતઃપટલ છે તે આધારક બાજુથી અંતર્વલનથી અનેક પ્રવર્ધો રચે છે. આ પ્રવર્ધોને ક્રિસ્ટી કહે છે. અંડરલાઈન કરજો કે જે કણાક સૂત્ર છે તેનું જે બહારનું પટલ છે, આ બહારનું પટલ કેવું જોવા મળે છે? આ આપણે જોઈએ તો કણાક સૂત્ર છે તે બે પટલનું બનેલું હોય છે. બહારનું પટલ છે તેને બાહ્ય પટલ કહે છે, તે સળંગ છે, અને તે કણાક સૂત્રની બાહ્ય સીમા છે, બાહ્ય હદ છે તેનું નિર્માણ કરે છે. જ્યારે અંતઃપટલ છે તે આવી રીતે અંદરની બાજુએથી આવા લાંબા લાંબા પ્રવર્તો છે તેનું નિર્માણ કરે છે, અને જે આંગળી જેવા પ્રવર્તો જોવા મળે છે આંગળી જેવા પ્રવર્તોને ક્રિસ્ટી કહે છે. આ જે પટલ છે તે બાહ્ય પટલ છે, અહીંયા જે અંદરનું પટલ છે આ અંતઃપટલ છે, અને અંતઃપટલ છે તેમાં આંગળી જેવા પ્રવર્તો નીકળે છે, અને આંગળી જેવા જે લાંબા લાંબા પ્રવર્તો છે એને ક્રિસ્ટી તરીકે ઓળખવામાં આવે છે. અને જે આ અંદરનો ભાગ છે, અહીંયા અંદરનો ભાગ, આ અંદરના ભાગને આધારક કહે છે. અંદરનો ભાગ ક્યાં આવેલો હશે? અંતઃપટલની અંદર, કે તે આધારક અથવા તો મેટ્રિક્સ તરીકે ઓળખાય છે. ક્રિસ્ટી તેના સપાટીય ક્ષેત્રફળમાં વધારો કરે છે. હવે ક્રિસ્ટી છે તેનું કામ શું છે? કે સપાટીઓ ક્ષેત્રફળની અંદર વધારો કરવો. એટલે કે તમે જુઓ કે કોઈ પણ છે તે આવી રીતે સીધું હશે એ, અને આવી રીતે આમ હશે, વણાકવાળું હશે, તો આ બંનેમાંથી સપાટીનું ક્ષેત્રફળ કોનું વધારે થશે? એક આડી લીટી કઈ એનું વધારે થશે, કે જે આવી રીતે લાંબ અલગ અલગ પ્રવર્તો છે તે દર્શાવેલા છે ને, સપાટીનું ક્ષેત્રફળ વધારે થશે, નીચેના ઉપરનું છે તેનું ક્ષેત્રફળ ઓછું થશે. એટલે કણાક સૂત્રની અંદર આવા આંગળી જેવા પ્રવર્તો છે તેની રચના થાય છે. તેના કારણે શું થાય છે? કે એનું જે સપાટીનું ક્ષેત્રફળ છે તેમાં વધારો થાય છે, અને સપાટીનું ક્ષેત્રફળ વધશે તો એને પ્રક્રિયા કરવા માટે જગ્યા છે તે શું થાય છે? વધારે મળી રહે છે. સપાટીનો ક્ષેત્રફળ વધે તો એમની જે ક્રિયા કરવાની જે જગ્યા છે તેની અંદર પણ શું થાય છે? કે વધારો થાય છે. ત્યાર પછી જોઈએ કે કણાક સૂત્રના બંને પટલમાં તેના કાર્ય સંબંધિત વિશિષ્ટ ઉત્સેચકો જોવા મળે છે. તો કણાક સૂત્રનું બાહ્ય પટલ છે ત્યાં પણ ઉત્સેચક હાજર હશે, અને કણાક સૂત્રનું જે અંદરનું પટલ છે ત્યાં પણ ઉત્સેચકો હાજર હશે. એ ઉત્સેચકો કેવા છે? કે કણાક સૂત્ર કયા પ્રકારનું કાર્ય કરે છે તેને આધારે, આમ કણાક સૂત્રના કાર્યને આધારે તેના બંને પટલની અંદર વિશિષ્ટ ઉત્સેચકો છે તે જોવા મળે છે. અને એ ઉત્સેચકો છે તે કણાક સૂત્રના કાર્ય સંબંધિત હોય છે. એટલે કે ઉત્સેચકનું કાર્ય છે કણાક સૂત્રના કાર્યનું. હવે કણાક સૂત્ર જારક શ્વસન માટેનું સ્થાન છે. અંડરલાઈન કરજો કે જારક શ્વસન બે પ્રકારના શ્વસન છે તે સજીવો કરે છે, જારક શ્વસન અને અજારક શ્વસન.
જારક શ્વસન એટલે કે ઓક્સિજનની હાજરીમાં થતા શ્વસનને જારક શ્વસન કહે છે, કે જે શ્વસનની અંદર ઓક્સિજનનો ઉપયોગ થાય છે. અજારક શ્વસન એટલે કે ઓક્સિજનની ગેરહાજરીમાં થતું શ્વસન, કે જે શ્વસનની અંદર ઓક્સિજનનો ઉપયોગ થતો નથી. તો પણ આ સૂત્ર છે તે જારક શ્વસન માટેનું એક સ્થાન છે, સ્થળ છે. અને એટીપી સ્વરૂપે કોષીય શક્તિ ઉત્પન્ન કરે છે. અંડરલાઈન કરજો, એટીપી, એડીનોસાઇન ટ્રાયફોસ્ફેટ. આ એટીપી સ્વરૂપે તે શું કરે છે, શક્તિ ઉત્પન્ન કરે છે. કઈ શક્તિ? કોષીય, એટલે કે કોષોની અંદર ઉત્પન્ન થતી શક્તિ. તો આ એટીપીનું સંશ્લેષણ કોણ કરે છે? કણાભ સૂત્ર કરે છે. એટલે યાદ રાખજો, આ કારણસર કણાભ સૂત્રને કોષનું શક્તિઘર કહે છે. કણાભ સૂત્ર છે તેમાંથી શું ઉત્પન્ન થાય છે? એટીપી ઉત્પન્ન થાય છે. એટલા માટે એને કણાભ સૂત્ર છે તેને કોષનું શક્તિઘર કહે છે, અથવા તો એને કોષનું પાવર હાઉસ કહે છે, અથવા તો એને કોષનું રસોડું પણ કહે છે. આ શબ્દ યાદ રાખજો, બુકની અંદર નથી આવ્યા. કોષનું શક્તિઘર, અથવા તો કોષનું ઉર્જા ઘર, અથવા તો કોષનું પાવર હાઉસ, અથવા તો કોષનું રસોડું, કે જેમ આપણે ખોરાક છે તે રસોડામાં બને છે અને ખોરાકમાંથી આપણને શું ઉત્પન્ન મળે છે, ઉર્જા મળે છે. તો એવી રીતે કોષ છે તે ઉર્જા કેની પાસેથી લે છે? કણાભ સૂત્ર પાસેથી. એટલા માટે તેને કોષના રસોડા તરીકે પણ ઓળખવામાં આવે છે. કણાભ સૂત્રના આધારકમાં એક વલયાકાર ડીએનએ, થોડા ખરા આરએનએના અણુ, રિબોઝોમ 70S અને પ્રોટીન સંશ્લેષણ માટેના આવશ્યક ઘટકો આવેલા હોય છે. અંડરલાઈન કરજો કે જે કણાભ સૂત્ર છે, કણાભ સૂત્રનું જે આધારક છે એટલે કે અંતપટનનો અંદરનો ભાગ, આ કણાભ સૂત્રના આધારકની અંદર વલયાકાર ડીએનએ જોવા મળે છે, અમુક આરએનએના અણુ હોય છે અને રિબોઝોમ્સ 70S એટલે કે જગા આપણે આદિકોષ કેન્દ્રીય કોષની અંદર રિબોઝોમ છે તેના બે પેટા એકમ જોયા હતા, 40S અને 30S. આ 40S અને 30S છે તે બંને ભેગા મળી અને જે 70S પ્રકારનું જે રિબોઝોમ્સ બનાવે છે, તો આ એક એનો પેટા એકમ, સોરી આ એનો મુખ્ય એકમ થયો અને તેના બે પેટા એકમો હતા. તો એવી જ રીતે જે અહીંયા કણાભ સૂત્ર છે તેની અંદર જે રિબોઝોમ્સ જોવા મળે છે એ રિબોઝોમ્સ છે તે 70S પ્રકારના જોવા મળે છે. એસ છે તે દર્શાવે છે સ્વેડબર્ગ યુનિટ, કે જે 70S છે તેની અંદર બે પેટા એકમો બનેલું હોય છે, સોરી 50S અને 30S. આ 50S અને જે 30S છે તે બંને ભેગા મળી અને 70S પ્રકારનો રિબોઝોમ્સ બનાવે છે, જે આદિકોષ કેન્દ્રીય કોષમાં હોય છે અને સુકોષ કેન્દ્રીય કોષના કણાભ સૂત્રમાં. યાદ રાખજો, આદિકોષ કેન્દ્રીય કોષની અંદર 70S રિબોઝોમ્સ છે અને સુકોષ કેન્દ્રીય કોષ છે તેના કણાભ સૂત્રની અંદર. જ્યારે સુકોષ કેન્દ્રીય કોષના કોષરસમાં 80S પ્રકારનો રિબોઝોમ્સ આવેલ હશે, એટલામાંથી ઘણા બધા એમસીક્યુની અંદર કન્ફ્યુઝન થાય છે. આદિકોષ કેન્દ્રીય કોષમાં 70S રિબોઝોમ્સ જોવા મળે છે, સુકોષ કેન્દ્રીય કોષમાં 80S રિબોઝોમ્સ જોવા મળે છે. જે આગળ આપણે રિબોઝોમ્સ ભણીએ સુકોષ કેન્દ્રીય કોષની એની અંદર આવશે, પરંતુ જે સુકોષ કેન્દ્રીય કોષ છે તેના કોષરસ સિવાય રિબોઝોમ્સ છે તે સુકોષ કેન્દ્રીય કોષની બે અંગિકાઓ કણાભ સૂત્ર અને હરિત કણમાં પણ જોવા મળે છે. તો કણાભ સૂત્ર અને હરિત કણની અંદર જે રિબોઝોમ્સ જોવા મળે છે તે 70S પ્રકારના હોય છે, જ્યારે કોષરસની અંદર જોવા મળશે તે 80S પ્રકારના હશે. અહીંયા રિબોઝોમ્સ આવેલા છે એટલે તેનું કાર્ય શું હશે? પ્રોટીન સંશ્લેષણ કરતા હશે. તો આમ કણાભ સૂત્ર છે તેમાં ડીએનએ આવેલું છે, અમુક આરએનએના અણુ આવેલા છે અને રિબોઝોમ્સ આવેલા છે, તો એના કારણે તે પ્રોટીનનું સંશ્લેષણ છે તે કરી શકે છે. કણાભ સૂત્ર દ્વિભાજન દ્વારા વિભાજન પામે છે. અંડરલાઈન કરજો અને લખી લેજો કે કણાભ સૂત્ર છે તે સ્વયં બેવડાતી અંગિકા છે. સ્વયં બેવડાતી અંગિકા એટલે કે એની જાતે જ તેનું વિભાજન કરે છે, કે કણાભ સૂત્ર એક અંગિકા હશે તો આ એક અંગિકામાંથી બે અંગિકાનું નિર્માણ એની જાતે જ કરશે, એટલા માટે એને સ્વયં વિભાજિત અથવા તો સ્વયં બેવડાતી અંગિકા કહે છે. અને તેનું વિભાજન દ્વિભાજન પ્રકારે થાય છે,
એટલે કે એક કણાસૂત્રમાંથી બે કણાસૂત્રનું નિર્માણ થાય છે તો એને કહે છે દ્વિભાજન. હવે સ્વયં ક્યારે એનું વિભાજન કરી શકશે કે જ્યારે એની પાસે ડીએનએ હશે ત્યારે. અને કણાસૂત્ર પાસે ડીએનએ છે એટલે એનું વિભાજન કરી શકશે. બાકી લાઇસોસોમ છે, અંતઃપુષ્ઠ રસછોડ છે, ગોલગી પ્રસાધન છે, તેની રીતે એનું વિભાજન નહીં કરી શકે. તો એને વિભાજન માટે કોષ કેન્દ્રની મદદ લેવી પડે છે. કોષ કેન્દ્રની મદદથી જ બાકીની અંગિકાઓ છે તેનું વિભાજન થાય છે. પરંતુ અહીંયા કણાસૂત્ર છે તેની પાસે ડીએનએ આવેલું છે, તો ડીએનએ વગર કોઈ પણ કાર્ય છે તે શક્ય નથી. ડીએનએ મુખ્ય આધાર છે, મુખ્ય હેડ છે. કે જેમ ઓફિસ છે તે સ્કૂલનું મુખ્ય હેડ છે, તેવી રીતે ઓફિસ દ્વારા જ બધા કાર્ય થાય છે, એવી જ રીતે કોષની અંદર કોષ કેન્દ્ર દ્વારા જ કાર્ય થાય છે. અને આ કોષ કેન્દ્રની અંદર કોણ આવેલું હોય છે? ડીએનએ. અને આ ડીએનએ છે તે જ બધા કાર્ય કરે છે. બાકીની અંગિકાઓ છે તેનું જે વિભાજન થાય છે તે ડીએનએની મદદથી થાય છે, કોષ કેન્દ્રની મદદથી. જ્યારે કણાસૂત્ર છે તે સ્વયં બેઉડાતી અંગિકા છે, એટલે કે એની જાતે જ તેનું વિભાજન કરી શકશે. કારણ એ છે કે એની પાસે શું છે? એનું ખુદનું ડીએનએ છે. પ્રશ્ન પણ આવશે કે એવી બે અંગિકાઓના નામ જણાવો કે જેને તેનું પોતાનું ડીએનએ હોય. તો એની અંદર એક કણાસૂત્ર આવશે અને બીજી અંગિકા છે આપણે ભણવાની છે આગળ પંચકોની અંદર ફરી પણ તે આવશે. તો આપણે જોઈએ કે જે કણાસૂત્ર છે તેની અંદર સૌ પ્રથમ તો કોને શોધ કઈ રીતે આપણે જોયું, ત્યાર પછી કણાસૂત્ર છે તેના માટેનું જે અભિરંજક કહ્યું હતું તે જોયું, ત્યાર પછી કણાસૂત્રની સંખ્યા દરેક કોષમાં કેટલી હોય છે તે જોઈ. તો એની અંદર જે કણાસૂત્ર છે તેની સંખ્યા દરેક કોષમાં અલગ અલગ હોય છે, એનો આધાર એની દેહધારની ક્રિયાશીલતા પર હોય છે, આકારની અંદર રકાબી આકાર જોવા મળે છે, ત્યાર પછી નળાકાર હોય છે, ત્યાર પછી આપણે એનો વ્યાસ જોયો 0.2 થી 1 માઇક્રોમીટર, એની લંબાઈ જોઈ 1 થી 4.1 માઇક્રોમીટર, ત્યાર પછી આપણે એની રચના જોઈ કે એની ફરતે બે પટલ આવેલા હોય છે, બહારના પટલને બાહ્ય પટલ કહે છે, કે જે એક સળંગ હોય છે અને તેની બાહ્ય સીમાનું રચના કરે છે, એટલે કણાસૂત્રની બાહ્ય સીમા રચે છે. જ્યારે અંતઃપટલ છે તેની અંદર શું જોવા મળે છે? આવા પ્રવર્ધો જોવા મળે છે. જો તમે જોઈ શકો છો તો આ પ્રવર્ધો છે તે પ્રવર્ધોને કહે છે ક્રિસ્ટી. અહીંયા જે આંગળી જેવા પ્રવર્ધો જોવા મળે છે, આંગળી જેવા પ્રવર્ધોને ક્રિસ્ટી કહે છે. અને એની અંદર તમે અહીંયા જે ગ્રીન ગ્રીન જોઈ શકો છો તેનું છે આધારક, અને ક્રિસ્ટીની ફરતે આવેલું પટલ છે તેને કહે છે ક્રિસ્ટી પટલ. અને ત્યાર પછી આંતરપટલ અવકાશ એટલે કે અંદરનું પટલ છે તેના અને જે ક્રિસ્ટીનું જે પટલ છે તેના વચ્ચેનું જે અવકાશ છે, ખાલી જગ્યા છે, તેને આંતરપટલ અવકાશ કહે છે. અહીંયા પણ યાદ રાખવા જેવું ખાસ છે કે જે ક્રિસ્ટી છે જે અંદરનું પટલ આવી રીતે અંદરની તરફ વલણ દર્શાવે છે, એટલે અંદરની તરફ વળે છે, એટલા માટે અંતરવલન શબ્દ વાપર્યો છે. કે અંદરનું પટલ છે અંતપટલ કણાસૂત્રનું અંદરની તરફ તે વળી અને વલણ દર્શાવે છે તેને અંતરવલન કહે છે. અને જે આવી આંગળી જેવા પ્રવર્ધો જેવી જે રચના બનાવે છે તેને ક્રિસ્ટી કહે છે. અને આ ક્રિસ્ટી શું કરે છે? સપાટી ક્ષેત્રફળમાં વધારો કરે છે. અહીંયા તમે જુઓ કે આવી રચના હોય તો એનું સપાટીનું ક્ષેત્રફળ ઓછું થશે, આ ટાઈપની રચના હશે તો એની સપાટીનું ક્ષેત્રફળ વધારે થશે. તો આમ ક્રિસ્ટી ઉપર જે કાર્ય થાય છે એને વધારે પ્રમાણમાં સપાટી મળી રહે છે. ત્યાર પછી આપણે જોયું કે અંતપટલને જે બાહ્ય પટલ છે તેના આધારે શું થાય છે? કે કણાસૂત્રના બે ભાગ પડે છે, બાહ્ય પટલની અંદર આવેલો ભાગ બાહ્ય કક્ષ અને અંતરપટલમાં આવેલો ભાગ અંતપટલ. ત્યાર પછી આપણે જોયું કે આ બંને પટલની અંદર અલગ અલગ ઉત્સેચકો આવેલા હોય છે. ત્યાર પછી ધારક શ્વસન માટેનું એક સ્થાન છે અને એટીપી સ્વરૂપે તે શું કરે છે? કોષીય શક્તિ ઉત્પન્ન કરે છે. તો એટલા માટે કણાસૂત્રને કોષનું શક્તિ ધરપણ કહે છે. અને એટીપી છે તેને લખી લેજો કે એટીપી ઉર્જાનું ચલણ છે. ઉર્જાનું ચલણ, હવે આપણે કંઈક વસ્તુ ખરીદવી હોય તો આપણે શું કરીએ છીએ? પૈસા વાપરી અને આપણે વસ્તુ ખરીદીએ છીએ, તો રૂપિયો આપણું ચલણ થયું. કે આપણે રૂપિયા આપ્યા અને વસ્તુ ખરીદી. હવે આપણા શરીરને કોઈ કાર્ય કરવા છે તો કાર્ય કરવા માટે
એને ઉર્જાની જરૂર પડે છે, એને ઉર્જા વાપરવી પડે છે. તો ઉર્જા કયા સ્વરૂપે હોય છે? એટીપી સ્વરૂપે. મારે બોલવું હોય છે તો એના માટે પણ ઉર્જાની જરૂર પડે છે, તો મારે મારા એટીપી છે તે વાપરવા પડે છે. તો આ એટીપી છે તેને ઉર્જાના ચલણ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આપણે જોયું કે કણાભ સૂત્રના આધારકની અંદર વલયાકાર ડીએનએ હોય છે, આરએનએના અણુ જોવા મળે છે અને રિબોઝોમ 70S પ્રકારના કે જે 50S અને 30S બંને પેટા એકમના બનેલા હોય છે અને તે પ્રોટીન સંશ્લેષણ માટે આવશ્યક ઘટકો પણ ધરાવે છે અને તે દ્વિભાજન દ્વારા વિભાજન પામે છે અને એક સ્વયં બેવડાતી અંગિકા છે. નોટ કરી લેજો, આપેલું નથી. ત્યાર પછી આપણે જોયું કે જે કણાભ સૂત્ર છે, આ કણાભ સૂત્રના બંને પટલની અંદર ઉત્સેચકો આવેલા હોય છે. તે કણાભ સૂત્ર છે તે શ્વસન દ્વારા ઊર્જા છે તે ઉત્પન્ન કરે છે કે જેનું તમારે ડીપની અંદર આગળ બીજા પ્રકરણની અંદર આવશે શ્વસનની અંદર કે કણાભ સૂત્ર છે તેના દ્વારા કેવી રીતે એટીપીનું નિર્માણ થાય છે. તે તો કણાભ સૂત્રનું મુખ્ય કાર્ય છે કે શ્વસન દ્વારા ઊર્જા ઉત્પન્ન કરવાની. એની અંદર જે ધારક શ્વસન હોય છે તેની અંદર અલગ અલગ તબક્કા આવે છે. એમાં અમુક બાહ્ય પટલની અંદર તબક્કા છે તે થતા હોય છે, અમુક તબક્કા છે તે અંતપટલમાં થતા હોય છે. તો એની અંદર જે ટ્રાયકાર્બોક્સિલિક એસિડ ચક્ર છે તે કણાભ સૂત્ર છે તેના બાહ્ય પટલની અંદર થાય છે અને જે ઓક્સિડેટિવ ફોટોફોસ્ફોરાઇલેશન છે એટલે કે ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર છે તે કણાભ સૂત્રના અંતપટલમાં થાય છે. તો અહીંયા કણાભ સૂત્ર છે તેના અંતપટલની અંદર ETS અથવા તો ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશન થાય છે અને એના જે ઘટકો આવેલા હોય છે, એના જે ઉત્સેચકો આવેલા હોય છે તે અંતપટલમાં આવેલા જોવા મળે છે. જ્યારે કણાભ સૂત્રનું આધારક છે તેની અંદર TCA સાયકલ થાય છે એટલે કે ટ્રાયકાર્બોક્સિલિક એસિડ ચક્ર થાય છે. તો આ બધું અત્યારે તમારે યાદ રાખવાની જરૂર નથી. આઈ મીન્સ કે હવે તમારે નેક્સ્ટ ચેપ્ટર આવશે એની અંદર આ બધું ભણવાનું આવશે, પરંતુ અહીંયા ખાલી તમને ઉપર છેલ્લી માહિતી આપી છે કે અંતપટલ અને બાહ્ય પટલ છે તેની અંદર અલગ અલગ ઉત્સેચકો આવેલા હોય છે કે જે અલગ અલગ કાર્ય કરે છે. પ્રશ્ન પૂછાઈ શકે છે કે ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશન માટેના ઉત્સેચકો કણાભ સૂત્રના કયા પટલમાં આવેલા હોય છે? તો એ આવેલા હોય છે અંતપટલની અંદર. તો અહીંયા સુધીનું આજ આપણે રાખીએ. ત્યાર પછી નીચે બાકીની અંગિકા છે રંગકણ, તે આપણે નેક્સ્ટ ટાઈમ જોશું. તો અહીંયા સુધીના જે MCQ છે તે તમે સારી રીતે તૈયાર કરી લેજો કે MCQ કઈ રીતે નીકળી શકે તે કે કેવી રીતે પૂછાઈ શકે તે. થેન્ક યુ વેરી વેરી મચ.